વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ચિત્રકલા હું રાજેશકુમાર ગામી ચિત્રકામની થિયરી પ્રકરણ નંબર બે ચિત્રકલાના મૂળ તત્વો કલા સંસ્કૃતિનો એક અનોખો અંગ છે એટલે સંસ્કૃતિના મૌલિક તત્વોની અસર કલા ઉપર પણ થાય છે કલાના મર્મ સમજવા માટે તેના રસાસ્વાદ માણવા પોતાની ઋતુને પણ કેળવવાની જરૂર છે માનવ સંસ્કૃતિ આરંભમાં સર્વત્ર ધાર્મિક હતી કલા કલા પણ આરંભમાં ધાર્મિક પ્રધાન હતી ધર્મ પ્રેરિત આ ધર્માસ્થિત હોવા હોય એ સ્વાભાવિક છે કુદરતે રેખા અને રંગ બંને વડે અદ્ભુત સૃષ્ટિનું નિર્માણ કર્યું છે બંનેમાં અવિભાજ્ય શક્તિઓ છે કલાનું પૂર્ણ સ્વરૂપ આ બંને વગર શક્ય જ નથી જેથી વિદ્યાર્થી મિત્રો વિશ્વમાં સર્વત્ર રેખા રંગ પ્રગટ થયેલા જોવા મળે છે ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ કે ચિત્રકારના ચિત્રના સર્જનમાં રેખા અને રંગનું મહત્ત્વ અનન્ય છે બાળક લખતા વાંચતા શીખે તે પહેલાં ચિત્ર દોરે છે બાળકના હાથમાં રંગીન ચોકના ટુકડા આપી દો તો તે કોઈ પણ માર્ગદર્શન વગર આડા ઊભા ત્રાસા લસરકા મારી વિવિધ આકારોનું સર્જન કરે છે બાળકને કલાનું શિક્ષણ આપવાનો હેતુ તેની સર્જન શક્તિ શક્તિ વિચાર શક્તિ વિકસિત કરવાનો છે ચિત્રકલા દ્વારા મૌલિક વિચારોનું અભિવ્યક્તિ કરી પોતાના સ્વતંત્રતા અને સર્જનનો આનંદ અનુભવે તે રીતે માનસિક રીતે ઘડાય સારા નશાની સમજ ગળે તે માટે બાળકને કલાનું શિક્ષણ આપવા માટે તેના કલાના મુખ્ય તત્વોની પરિચય થવું જરૂરી બને છે કલાના મૂળ તત્વો ચાર છે એક રેખા બે આકાર ત્રણ રંગ અને ચાર સયા પ્રકાશ આપણે આ પ્રકરણમાં કલાના મૂળ તત્વો વિશે જરૂરી જાણવું બને તે માટે પ્રથમ આપણે કલા તત્વોમાં રેખા વિશે જાણકારી કેળવીએ પહેલો મૂળ તત્વ છે રેખા રેખાના પ્રકાર આ પ્રમાણે છે ઊભી રેખા આડી રેખા ત્રાસી રેખા વમળયુક્ત રેખા ગુણક રેખા ટૂટક રેખા પાતળી રેખા અને જાડી રેખા ચાલો વિદ્યાર્થીઓ મિત્રો આપણે પ્રથમ ઊભી રેખા વિશે જાણકારી મેળવીએ ઊભી રેખા અડગતા સ્થિરતા દર્શાવે છે જ્યારે કોઈ પણ ચિત્રકૃતિ વધારે પડતી ઊભી રેખાનો ઉપયોગ થયો હોય ત્યારે ચિત્રમાં ગતિહીનતા જોવા મળે છે તેથી તેને ઊભી રેખા કહે છે દાખલા તરીકે સાવધાનમાં ઊભેલો સૈનિક ઊભેલો થાંભલો ઊભેલું વૃક્ષ કે મિનારો એ વગેરે તેના ઉદાહરણો છે હવે જોઈએ આડી રેખા આડી રેખા આરામ શાંત ભાવ નિશ્ચિતતા નિષ્ક્રિયતા દર્શાવે છે દાખલા તરીકે રસ્તામાં પડેલો થાંભલો પડી ગયેલો વૃક્ષ આરામ કરતો માણસ ક્ષિતિજ વગેરે તેના ઉદાહરણો છે ત્રાસી રેખા ત્રાસી રેખા ઝડપ અને ગતિનું સૂચન કરે છે પ્રાણી મનુષ્ય કે કોઈ પણ સજીવને ગતિમાં બતાવવાનું કાર્ય કરે છે દાખલા તરીકે ઉડતા પક્ષીઓ દોડતો માણસ દોડતા પ્રાણીઓ વગેરે એ ત્રાસી રેખાના ઉદાહરણ છે વમાળયુક્ત રેખા વમાળયુક્ત રેખા એટલે સમુદ્રના મોજાની જેમ યોજાયેલી રેખાઓ આ રેખા મંદ ગતિ રિધમ લય માધુર્ય કોમળતા અને તાલબદ્ધતાના ભાવ દર્શાવે છે દાખલા તરીકે સમુદ્રની લહેરો જમીન પર સરકતો સાપ લયયુક્ત વેલ નૃત્યજ્ઞા તેના ઉદાહરણો છે ગુણક ગુણક ગુણકરેખા અવ્યવસ્થા અનિયમિતતાનું સૂચન કરે છે ભૂકંપનું દૃશ્ય અકસ્માત કે પડી ગયેલા મકાન હોય ત્યારે તેની અવ્યવસ્થા જેવું લાગે તે દર્શાવવા આવી રેખાનો ઉપયોગ થાય છે તૂટક તૂટક રેખા ભય કંપારી ધ્રુજારી જેવો ભાવ દર્શાવે છે તૂટક રેખાનો ઉપયોગ થાય છે વરસતો વરસાદ ધ્રુજતો માણસ ધ્વનિ કંપન પારદર્શક વાહનની ગતિ વાસણમાં પ્રવાહી દર્શાવવા આ રેખાનો ઉપયોગ થાય છે પાતળી રેખા પાતળી રેખા બળ કે દાકત બતાવે છે નકશાની સરહદ બલિષ્ઠ માણસ તેના ઉદાહરણો છે જાડી રેખા જાડી રેખા સ્થૂળતા મેદસ્વીતા વસ્તુની જાડાઈ ઘનતા દર્શાવે છે સ્થૂળ માણસ વસ્તુની ઘનતા વગેરે તેના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્ર બીજો મૂળ તત્વ છે આકાર ચિત્રકાર રેખાઓ દ્વારા આકારનું સર્જન કરે છે રેખા જ્યારે ચોક્કસ સ્વરૂપ પકડે છે ત્યારે આકાર અસ્તિત્વમાં આવે છે અહીં આગળ આકારના બે પ્રકાર પડે છે એક ટુ ડી દ્વિપ્રાશ્વ આકાર બે થ્રી ત્રિપ્રાશ્વ આકાર આકારના પ્રકારમાં પહેલો આકાર દ્વિપ્રાશ્વ આકાર જે આકારને લંબાઈ અને પહોળાઈ હોય તેવા આકારને દ્વિપ્રાશ્વ આકાર કહેવાય છે દાખલા તરીકે પેઇન્ટિંગ ફોટો ફ્રેમ ફોટો વગેરે દ્વિપ્રાશ્વ આકારના ઉદાહરણ છે બીજો આકાર છે ત્રિપ્રાશ્વ જે આકારને લંબાઈ પહોળાઈ જાડાઈ કે ઊંડાઈ હોય તેવા આકારોને થ્રીડી ત્રિપાશ્વ આકારો કહે છે દાખલા તરીકે સ્થાપત્ય શિલ્પ મંદિર ઇમારત વગેરે તેના ઉદાહરણો છે ત્રીજું મહત્ત્વનું અંગ છે રંગ રંગોમાં ત્રણ રીતે વિભાજન થાય છે પ્રથમ શ્રેણીના રંગો લાલ પીળો વાદળી મુખ્ય રંગો છે આ રંગો પોતાનું અલગ અસ્તિત્વ ઓજસ ધરાવે છે બીજા રંગોના મિશ્રણથી બનાવી શકાતા નથી તેથી તે રંગો શુદ્ધતા તેજસ્વીતા ઘણી વધારે છે દ્વિતીય શ્રેણીના રંગો પ્રથમ શ્રેણીના બે રંગોના પરસ્પર મિશ્રણથી દ્વિતીય શ્રેણીના રંગો બને છે પ્રથમ શ્રેણીના મૂળ રંગો કરતાં દ્વિતીય શ્રેણીના રંગો શુદ્ધતા અને તેજસ્વીતાનું પ્રમાણ ઓછું છે લાલ વત્તા પીળો કેસરી પીળો વત્તા વાદળી લીલો વાદળી વત્તા લાલ જાંબલી આમ કેસરી લીલો જાંબલી દ્વિતીય શ્રેણીના રંગો છે તૃતીય શ્રેણીના રંગો તૃતીય શ્રેણીના રંગોમાં ચટણી પથ્થરીઓ બદામી દ્વિતીય શ્રેણીના રંગો છે રંગોના ગુણધર્મ લાલ રંગ લાલ રંગ ઉત્સવ ફૂલો વસંતના રંગનું પ્રતિક છે હિંસા લાલ રંગ ભય ક્રોધ બતાવે છે તો લાલ રંગ પ્રેમનું પ્રતિક છે શુભ કાર્યમાં વપરાય છે સૌભાગ્યનું પ્રતિક છે લાલ રંગ બાળકો અને સ્ત્રીઓને ખૂબ પ્રિય છે બીજો છે પીળો રંગ પીળો રંગ પવિત્રતાનું સૂચન કરે છે કેટલાક સાધકો પીળા રંગના પીતાંબરનો ઉપયોગ કરે છે કોઈ પ્રજ્વલિત દીપ પ્રકાશ અગ્નિ સૂર્ય વગેરે પ્રકાશમાન દર્શાવવા આ રંગનો ઉપયોગ થાય છે અશક્તિ કે માંદગી દર્શાવવા માટે આછો પીળો રંગ વપરાય છે આ રંગ તેજસ્વીતા અને પવિત્રતા માટે વપરાય છે વાદળી રંગ વાદળી રંગ વિશાળતાનું પ્રતિક છે વિશાળ આકાશ અસીમ અનંતના રંગ છે જે રંગ સીમા બાંધી શકતો નથી આકાશની વિશાળતાને કારણે ભૂરા રંગની ભ્રાંતિ પેદા થાય છે ભૂરો રંગ વિશાળતા દર્શાવે છે સંત નાનકે એને પરમાત્માનો પ્રતીક પણ માન્યો છે લીલો રંગ લીલો રંગ સજીતાનું પ્રતિક છે જ્યાં સુધી વૃક્ષ જીવંત હોય ત્યાં સુધી લીલો હોય છે આ રીતે બાગમાં કે જંગલમાં જઈએ તો લીલો રંગ જોઈને આંખ અને હૃદય હરિયાળું બની જાય છે શાંતિનો અહેસાસ થાય છે લીલા રંગનું પરિણામ શાંતિ છે તાજગી ચિંતન શ્રદ્ધા સમૃદ્ધિ ફળદ્રુપતા દર્શાવે છે કેસરી રંગ કેસરી રંગ રાષ્ટ્રધ્વજના ઉપરના પટ્ટામાં પસંદગી પામેલો રંગ છે સમર્પણ બલિદાન ત્યાગ વગેરે દર્શાવે છે જાંબલી રંગ જાંબલી રંગ સ્વભાવે વિનર્મ રાજશ્રુતિ દરબારી ઠાઠ બાદશાહી દમામ એસ આરામ અને વૈભવ સૂચવે છે સફેદ રંગ સફેદ રંગ સ્વચ્છતા શુદ્ધતા પવિત્રતા પ્રામાણિકતા કે શાંતિનો અહેસાસ કરાવે છે તેથી આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના પટ્ટામાં સફેદ રંગનો ઉપયોગ છે કાળો રંગ કાળો રંગ કુંડાઈ ગહનતા અંધકાર સાયા પ્રકાશ કપટ શોક દર્શાવે છે વિરોધ દર્શાવવા કાળા રંગના વાવટા ફરકાવવામાં આવે છે હવે જે વિદ્યાર્થી મિત્રો રંગોની રંગ પદ્ધતિઓ સ એક છે સજાતીય રંગ પદ્ધતિ રંગચક્રમાં પાસ પાસે આવતા રંગો સજાતીય કહેવાય છે રંગચક્રમાં કોઈ પણ મૂળ રંગ ઉપર આંગળી મૂકતા તેની આજુબાજુના બે રંગો તે રંગના સજાતીય રંગ કહેવાય રંગચક્રમાં બતાવ્યા પ્રમાણે સજાતીય રંગો કેસરી અને જાંબલી છે પીળા રંગના સજાતીય રંગો કેસરી અને લીલો છે વાદી રંગના સજાતીય રંગો જાંબલી અને લીલો છે આ રંગ પદ્ધતિ ઓફિસની દિવાલો પહેરવેશ અને સજાવટમાં આ પદ્ધતિનો ઉપયોગ થતાં મનોગમ્ય અને માધુર્ય સર્જાય છે બીજી છે વિજાતીય રંગ પદ્ધતિ જેને વિરોધી કહેવાય રંગ ચક્રમાં સામ આવતા રંગો રંગો કહેવાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રંગ ઉપર આંગળી મૂકતા તેની સામેના રંગ તેનો વિજાતીય રંગ કહેવાય લાલ રંગનો વિજાતીય રંગ લીલો છે પીળા રંગનો વિજાતીય રંગ જાંબલી છે અને વાદળી રંગનો વિજાતીય રંગ કેસરી છે ચિત્રમાં ક્યારે આ વિજાતીય રંગ સાથે સાથે વપરાય છે ત્યારે વિજાતીય રંગ પદ્ધતિનું નિર્માણ થાય છે આ રંગો લોકોને આકર્ષવા મદદરૂપ બને છે વ્યાવસાયિક ચિત્રકલા તેમજ જાહેરાતો પુસ્તક સિનેમા સ્લાડ ગ્રીટિંગ્સ વગેરેમાં આ રંગ વપરાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક રંગીય રંગ પદ્ધતિ વિશે જાણીએ કોઈ પણ એક રંગમાં સફેદ કે કાળા રંગનું પ્રમાણ વધારતા કે ઘટાડતા જઈએ એટલે આ રંગની અનેક કક્ષાઓ બને છે એમાંથી એક રંગીય ચિત્રકૃતિ બનાવી શકાય છે ધારો કે એક ટિન્ટ કોઈ પણ એક રંગમાં સફેદ રંગ વધુ પ્રમાણમાં ઉમેરવાથી તે રંગનો ટિન્ટ બને છે બીજો શેડ કોઈ પણ એક રંગમાં કાળા રંગનું પ્રમાણ ઉમેરવાથી તે રંગનો શેડ બને છે હવે જે વિદ્યાર્થી મિત્રો ગરમ રંગો ઠંડા રંગો પારદર્શક રંગો અપારદર્શક રંગો તો વિદ્યાર્થી મિત્રો ગરમ વિશે ગરમ રંગો વિશે જાણીએ જે રંગો જોતા આંખોમાં ઉત્તેજિતતા ગરમી ઉત્પન્ન કરે છે તેવા રંગોને ગરમ રંગો કહેવાય છે લાલ પીળો કેસરી આ રંગોના મિશ્રણવાળા રંગો ગરમ રંગો કહેવાય છે તેનો ઉપયોગ માત્ર જાહેરાતો પોસ્ટરો વગેરેમાં વિશેષ જોવા મળે છે ઠંડા રંગો શાંત રંગો જે રંગોમાં આંખમાં શાંત ભાવ ઉત્પન્ન કરે છે તે શાંત રંગો કહેવાય છે દાખલા તરીકે વાદળી લીલો જાંબલી આ રંગો ઠંડા રંગો કહેવાય છે જેનો ઉપયોગ હંમેશા ઘર ઓફિસ દવાખાનાની દિવાલો પર આપણને વિશેષ જોવા મળે છે પારદર્શક રંગો પારદર્શક રંગો એટલે તે રંગમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને રંગને આછો પાતળો કરવા પાણી ઉમેરવામાં આવે છે પારદર્શક રંગોમાં ચિત્રના પૃષ્ઠભૂમિ સંપૂર્ણ રીતે ઢંકાઈ જતી નથી પણ રંગમાં પૃષ્ઠભૂમિની મદદ મળે છે પારદર્શક રંગો એક વખત કાગળ પર મૂક્યા પછી બદલી શકાતા નથી તેને બદલવા જતા મૂળ રંગ નાશ પામે છે તેને પારદર્શક રંગો કહેવાય છે અપારદર્શક રંગો કોઈ પણ સપાટી ઉપર રંગ લગાવ્યા પછી સપાટી ઢંકાઈ જાય તેવા રંગોને અપારદર્શક રંગો કહેવાય છે આ રંગો સપાટી ઉપર લગાયા પછી બદલી શકાય છે અપારદર્શક રંગોના ઉપયોગથી ચિત્રમાં ઘનતા કે કદનો ઉપયોગ થાય છે સંયપ્રકાશ મૂળ તત્વનો ચોથો મૂળ તત્વ છે સંયપ્રકાશ એ શબ્દથી આપ પરિચિત છો જ એમ સફરજન પર સૂર્યપ્રકાશ પડે તે પ્રકાશ અને જ્યાં સૂર્યપ્રકાશ ન પહોંચી શકે અંધકાર કે પડછાયો દેખાય તેને સાંપ્રકાશ કહેવાય છે અહીં આપેલી આકૃતિ દ્વારા સમજી શકાય છે કે આમ સાંપ્રકાશ દ્વારા ચિત્રમાં જાડાઈ ઊંડાઈ પહોળાઈ કે ઘનતા દર્શાવી વાસ્તવિકતા લાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા રંગોના મિશ્રણ થકી આપણા ચિત્રોને ઘરે વ્યવસ્થિત રંગપૂર્ણી કરી શકીએ છીએ